ખલીલ ચાવારા દ્વારા પરપ્રાંતિયોને નિઃશુલ્ક વ્યવસ્થા કરીને વતન મોકલી આપવામાં આવતા પરપ્રાંતિયોએ માલિકનો આભાર માન્યો હતો। मिर्जा खलील बेग नाम मारू अल खलील टी सेंटर मालिक। आज रोजे जे आया बिहार व्यक्तियों ने मोकलवा है बिहार सरकार तरफ से भी फ्री ट्रेन मोकलवा अँ पचास माणसों ने मोकलवा रहा है। कमाल गली में अमरा आजूबाजू होटल वाला जो बिहार ग्रुप बाकी हो तो आज रोज मैं लोग क्वारंटाइन अपने एना मेडिकल मैं ત્યાં પાલ આરટીઓ પાસે લઈ જઈ રહેલા છે। ત્યાંથી બસ દ્વારા એ લોકોના રેલવે સ્ટેશન પર લઈ જશે, ત્યાંથી એ લોકો ટ્રેન મારફતે લઈ જવાના। બધાને આજે ફ્રી ટિકિટ આપવામાં આવેલી છે, કોઈના પાસે કોઈ પૈસા લેવામાં આવેલો નથી। આના પહેલાં અમે લોકો યુપીના 100 માણસો મોકલેલા હતા અને પછી વારે ઘડી ઝારખંડના ને ઓડિશાના ને હવે આજે બિહારનું બે ટ્રેનો છે તો બે ટ્રેનોમાં બિહારમાં લઈ જઈ રહેલા છે। દરભંગા અને પૂર્ણિયાની બે ટ્રેન જઈ રહેલી છે આજે। આમાં ઘણી બધી તકલીફો પડેલી છે માણસોને, મતલબ ખાવા પીવાનું બધું વ્યવસ્થિત હતી, પરંતુ એ લોકોના ત્યાંથી ગામથી ફોન આવતા હતા તો એ લોકો ત્યાંથી હેરાન પરેશાન થતા કે ગામવાલાઓ એ લોકોને બોલાવીને કે ભાઈ એ લોકોના માણસોને ગમે તેમ કરીને મોકલી આપો। તો આપણી સરકારે, ગુજરાત સરકારે અને બિહાર સરકારે, યુપી સરકારે બધું કોલેબરેશન કરીને આ લોકોને મોકલવામાં આવેલો છે અને તેની અંદર અમારા ધવલ પટેલ સાહેબે બહુ મહત્ત્વપૂર્ણ રોલ નિભાવેલો છે અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને, પોલીસ કમિશનર શ્રી ભટ્ટ સાહેબે બી બહુ મહત્ત્વપૂર્ણ કામગીરી કરેલી છે અને બધાને ડિસ્ટન્સ વાઇઝ બધાને વારાફરતી મોકલવામાં આવી રહેલા છે અને અમને બી એ લોકોને કીધેલું કે આ લોકોને સાથ સહકાર આપીને આ લોકોને ગમે તેમ કરીને મોકલી આપવામાં આવે। અમારી ત્યાં તો ચા બને છે તો એ લોકો જે જે પોલીસ ખાતાવાળા આવે એ લોકોને આપણે અમે લોકો અમારી ઇચ્છા અમે આપી દઈએ કે ભાઈ જે પૈસા બી આપતા હોય પણ અમે લોકો ના પાડે છે કે હમણાં ક્વોરન્ટાઇનમાં ફ્રી સેવામાં આપણે આપવામાં આવેલી છે। આ જે હમણાં અત્યારે જઈ રહેલા છે અમારા કાશ્મીરી બિરયાની, લભેક પરાઠા, વેસ્ટર્ન શીખ પરાઠા અને સાગર રેસ્ટોરન્ટ કરીને 8-10 દુકાનો છે હોટલો, તેના બધા કાર્યકરો જઈ રહેલા છે। આપણે જે અમારથી જે બનતું હતું તમે ખાવા પીવાનું અને ચા પાણીની વ્યવસ્થા અમે લોકો જેમ જેમ સરકાર તરફથી બી જે આપણા કોર્પોરેશનના માણસો જે જે જેમને જ્યાં જ્યાં જરૂર પડતી હતી ને અમારથી જેટલું બનતું હતું અમે એટલું પહોંચાડી આપતા હતા ને અમારા માણસોને બી ખ્યાલ રાખીને બધાને ખાવા પીવાની વ્યવસ્થા કરતા હતા અમે લોકો અને બધા જ હોટલવાળા મળીને કરતા હતા। અમે લોકો જેટલા કમાલ ગલીના જેટલા બી માણસ હોટલના માલિકો છે બધા એકબીજાનો સાથ સહકારથી લઈને અને બીજા અમારા સેવા સંસ્થાના માણસો બી છે જે દાન આપતા હતા એ લોકો બી અમને હેલ્પ કરતા હતા તો બધાને મળીને અમે લોકો બધાની વ્યવસ્થા કરેલી હતી।
લોકડાઉન માટે તો કંઈ નહીં. હવે આપણે એ લોકોને કહીએ કે ભાઈ આ જે સરકાર અમારા લીધે કરી રહેલી છે તો અમારી સુરક્ષા માટે કરી રહેલી છે, તો આપણે જેટલું બને એટલું ઘરમાં રહીને હવે જે બી છેલ્લો ચોથો સ્ટેપ ચાલી રહ્યો છે એને બી પૂર્ણ કરીને પછી આપણો સુરત શહેર પાછો રોજી રોજગારથી ધબધબા તો થઈ જાય એવી અમને આશા છે. આપણને એનું એમાં યોગદાન આપવા જરૂરી છે.